બનાસકાંઠામાં પણ અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના અનાજ પર લૂંટ કરવાનો ખેલાઈ રહ્યો છે ખેલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાકડી, ભાપર, વાવ અને ધાનેરામાં અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના અનાજ ઉપર તરાપ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગરીબોના અનાજને બારોબાર સગે વગે કરવાનું કરતું અને કાવતરું પકડી પાડ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ આ રેલો પહોંચ્યો હોય. બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ આ રેલાને રોકવાની કામગીરીમાં કામે લાગ્યું છે. મહેનત થતો લાખો રૂપિયાના અનાજ કાળા બજારનો સરકારી કચેરીઓ સુધી જતા હપ્તાઓ અને કાળા બજારનો સૌથી મોટો વેપાર બનાસકાંઠા જિલ્લામાં થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ પંથકમાં વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાની અંદર રાજનેતા બની અને મામલતદાર કચેરીમાં રફ જમાવનારા એક પાર્ટીના નેતા દ્વારા આખો ખેલ ખેલાઈ રહ્યો છે. એવું જ કંઈક દિયોદર પંથકના અને ભાભરમાં પણ થઈ રહ્યું છે. ધાનેરામાં આનાથી પણ વધુ ખુલ્લે આમ સરકારી ગોડાઉનમાંથી ગાડીઓ ભરાઈ અને કાળા માફિયાઓના ઠેકાણા ઉપર જઈ રહી છે. થરાદ અને લાકડીમાં અનાજ માધ્યમો દ્વારા ઉપર સુધી મોટી રકમ આપી આ આયોજન બંધ ખેલ ખેલી રહ્યા છે. ગરીબોના અનાજની બારોબાર વેચવાનું આ ખેલ જો સરકારશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલાય નામો ખુલ્લી અને કેટલી બેનામી મિલકતો ખુલ્લી પડે એમ છે. થરાદ તાલુકામાં રાજનેતા બનીને રોફ જમાવતો ઘણા જમા થયા મામલતદાર કચેરીનો બોસ હોય અને પુરવઠા શાખા એના ઇશારે ચાલતા હોય એવું લાગી રહ્યું છે. ટૂંક સમયની અંદર બનાસ લાઈવ ચેનલ થરાદ, લાકડી અને ધાનેરાનો કરશે પર્દાફાશ. અનાજ માફિયાનો બનાસકાંઠાના અનાજ માફિયાઓ ચેતજો, ગરીબોના અનાજ ઉપર તરાપ મારતા પહેલા કોઈક તમને જોઈ રહ્યું છે. સરકારી અનાજ ગોડાઉનમાંથી રાત્રિના અંધારામાં નીકળતી ગાડીઓનું રહસ્ય શું? સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતો અનાજનો જથ્થો પ્રાઇવેટ દુકાનોની શોભા વધારતો હોય સરકારશ્રીના સુબેદાર શું કરી રહ્યા છે? રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા, બનાસકાંઠા.